નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 5 પાયાના આકારોની સમજૂતી વિશે આપણે અભ્યાસ કરતા હતા. તો એમાં આપણે આગળના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.6 પૂર્ણ કર્યું હતું. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.7 ની શરૂઆત કરીએ. એના પહેલા થોડીક માહિતી મેળવી લઈએ કે ચતુષ્કોણ કોને કહેવાય, ચોરસ કોને કહેવાય, સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય, લંબચોરસ કોને કહેવાય અને સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય, તેના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણ કોને કહેવાય. તો ચતુષ્કોણ એટલે શું થશે કે ચતુષ્કોણ એ ચાર બાજુ ધરાવતો કેવો છે, એક બહુકોણ છે. કે ચાર બાજુ ધરાવતા બહુકોણને શું કહેવાય, ચતુષ્કોણ. બહુકોણ એટલે કે રેખાખંડો વડે બનતી બંધ આકૃતિ, એને શું કહેવામાં આવે છે, બહુકોણ. કે આગળ આપણે માહિતી મેળવી હતી તે મુજબ શું થશે કે બહુકોણ કોને કહેવામાં આવે, તો રેખાખંડો વડે બનતી બંધ આકૃતિને શું કહેવામાં આવે છે, બહુકોણ. તો અહીંયા બહુકોણ એટલે કે બહુકોણની મદદથી આપણે ચતુષ્કોણની વ્યાખ્યા આપી શકીએ કે ચતુષ્કોણ કોને કહેવાય. તો ચતુષ્કોણ એ ચાર બાજુ ધરાવતો શું છે, એક બહુકોણ છે. એટલે કે ચાર બાજુ ધરાવતા બહુકોણને શું કહેવામાં આવે છે, ચતુષ્કોણ કહેવામાં આવે છે. અથવા તો ચતુષ્કોણની આપણે બીજી વ્યાખ્યા આપી હોય તો આ મુજબ આપી શકે કે ચાર રેખાખંડોથી બનેલી બંધ આકૃતિને શું કહે છે, ચતુષ્કોણ કહે છે. કે ચાર રેખાખંડો છે તો એ ચાર રેખાખંડોથી જે આ બનેલી બંધ આકૃતિ છે એ બંધ આકૃતિને શું કહેવામાં આવે છે, ચતુષ્કોણ. અથવા તો ચાર બાજુ ધરાવતા બહુકોણને શું કહેવામાં આવે છે, ચતુષ્કોણ. એટલે કે ચાર બાજુ ધરાવતા બહુકોણને ખાલી જગ્યા કહે છે. આ રીતે પૂછી શકે તો ચાર બાજુ ધરાવતા બહુકોણને શું કહે છે, ચતુષ્કોણ કહે છે. અથવા તો ચાર રેખાખંડોથી બનેલી બંધ આકૃતિને ખાલી જગ્યા કહે છે. તો ચાર રેખાખંડોથી બનેલી બંધ આકૃતિને શું કહે છે, ચતુષ્કોણ કહે છે. એટલે કે અહીં આકૃતિમાં આપણને એક ચતુષ્કોણ દર્શાવેલો છે, ચતુષ્કોણ એ બી સી અને ડી. એટલે કે ચતુષ્કોણ એ બી સી ડી અહીં આપણને દર્શાવેલો છે કે જેમાં ચાર બાજુઓ છે, આ 1, 2, 3 અને 4. એટલે કે ચાર બાજુઓથી ધરાવતો આ જે બહુકોણ છે એને શું કહેવામાં આવે છે, ચતુષ્કોણ. અથવા તો આ બીજી વ્યાખ્યા મુજબ જોઈએ તો ચાર રેખાખંડોથી આ જે બનેલી બંધ આકૃતિ છે એને શું કહેવામાં આવે છે, ચતુષ્કોણ. એટલે કે આ ચાર બાજુ હોય છે, ચતુષ્કોણને કુલ કેટલી બાજુ હોય છે, તો ચતુષ્કોણને કુલ ચાર બાજુ હોય છે. એટલે કે બાજુઓ આપણે લખીએ તો આ મુજબ થશે ચતુષ્કોણની બાજુઓ. તો પહેલી બાજુ થશે રેખાખંડ એ બી, બીજી બાજુ થશે રેખાખંડ બી સી, ત્રીજી બાજુ થશે રેખાખંડ સી ડી અને ચોથી બાજુ થશે રેખાખંડ એ ડી. આ ચાર બાજુઓ થઈ ગઈ. હવે લખીએ ખૂણાઓ. તો ચતુષ્કોણને કુલ કેટલા ખૂણા હોય છે, તો ચતુષ્કોણને કુલ ચાર ખૂણા હોય છે, ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને આ ખૂણો ડી. એટલે કે ચતુષ્કોણને કુલ ચાર ખૂણા હોય છે. એટલે આવશે ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી. એટલે કે આ ચતુષ્કોણને કુલ ચાર બાજુ અને ચાર ખૂણા હોય છે. હવે ચતુષ્કોણ ઉપરથી એના ચતુષ્કોણના પ્રકાર વિશે આપણે અભ્યાસ કરીએ. તો પહેલો પ્રકાર આપણને આપેલો છે સમાંતર બાજુ ચતુષ્કોણ. કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય, તો જે ચતુષ્કોણમાં સામસામીની બાજુઓ સમાંતર હોય તો તે ચતુષ્કોણને કેવો ચતુષ્કોણ કહેવાય, સમાંતર બાજુ ચતુષ્કોણ. કે જે ચતુષ્કોણમાં સામસામીની બાજુ સમાંતર હોય તો તે ચતુષ્કોણને કેવો કહેવાય, તો તે ચતુષ્કોણને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. કે અહીંયા ચતુષ્કોણ આપણને આપેલો છે પી ક્યુ આર અને એસ, એમાં સામસામીની બાજુઓ કેવી છે, સમાંતર છે. તો સામસામીની બાજુ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને કેવો કહેવાય, સમાંતર બાજુ ચતુષ્કોણ. કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય, તો જે ચતુષ્કોણની સામસામીની બાજુઓ એકબીજાને સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને કેવો કહેવાય, સમાંતર બાજુ ચતુષ્કોણ. કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામીની બાજુઓ કેવી હોય છે, એકબીજાને સમાંતર હોય છે. એટલે કે આની સામેની બાજુ થશે આ, એટલે કે પીએસ ની સામેની બાજુ ક્યુ આર એકબીજાને સમાંતર છે. એવી જ રીતે આની સામેની બાજુ થશે આ, એટલે કે પી ક્યુ, તો એની સામેની બાજુ થશે આર એસ, કે જે એકબીજાને કેવી છે, સમાંતર છે. તો એકબીજાને સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને કેવો કહેવાય, સમાંતર બાજુ ચતુષ્કોણ. કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. ત્યારબાદ આવશે સમબાજુ ચતુષ્કોણ. કે સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય, તો જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓ સરખી હોય, એટલે કે ચારેય બાજુના માપ સરખા હોય તો તેવા ચતુષ્કોણને કેવો કહેવાય, સમબાજુ ચતુષ્કોણ. કે સમ એટલે કે સમાન અને બાજુ એટલે આવશે બાજુઓ. એટલે કે સમાન બાજુ હોય, એટલે કે જે ચતુષ્કોણની
चारे बाजू समान हो एटले के जे समांतर बाजू चतुष्कोण नी चारे बाजू सरखी हो ते चतुष्कोण नी केवो कहेवाय समबाजु चतुष्कोण सम एटले समान अने बाजू एटले आवशे बाजुओ एटले के समान बाजू होय कोनी समांतर बाजू चतुष्कोण नी एटले के जे समांतर बाजू चतुष्कोण नी चारे बाजू सरखी हो ते चतुष्कोण ने केवो कहेवाय समबाजु चतुष्कोण के अहीं आपणे चतुष्कोण दर्शावेलो छे DEFG चतुष्कोण DEFG पहला तो केवो छे समांतर बाजू चतुष्कोण छे सामसामी बाजू केवी छे एकबीजा ने समांतर छे केवो थशे समांतर बाजू चतुष्कोण पछी हवे समांतर बाजू चतुष्कोण छे अने समांतर बाजू चतुष्कोण नी चारे बाजू ना माप केवा छे सरखा छे एटले के DE बराबर FG ओले EF बराबर FG बराबर DG एटले के बधी बाजू ना माप केवा छे सरखा छे तो जे समांतर बाजू चतुष्कोण नी चारे बाजू ना माप सरखा हो एवा चतुष्कोण ने कहेवाय समबाजु चतुष्कोण एटले के अहीं चतुष्कोण DEFG छे तो एमां चारे बाजू ना माप केवा छे सरखा छे एटले के आ मुजब थशे के रेखाखंड DE बराबर रेखाखंड EF बराबर रेखाखंड FG बराबर रेखाखंड DG के चारे बाजू ना माप केवा छे सरखा छे एटले के चारे बाजू ना माप सरखा होय एवा समांतर बाजू चतुष्कोण ने कहेवाय समबाजु चतुष्कोण। हवे आवशे समबाजु चतुष्कोण पछी आवशे त्रीजो प्रकार चोरस के चोरस कोने कहेवाय तो जे चतुष्कोण नी चारे बाजू सरखी होय अने चारे खूणा काटखूणा होय तो ते चतुष्कोण ने केवो कहेवाय चोरस कहेवाय के जे चतुष्कोण नी चारे बाजू सरखी होय અને ચારે ખૂણા કાટખૂણા હોય તો તે ચતુષ્કોણને કહેવાય ચોરસ। તો ચોરસ કોને કહેવાય કે જે ચતુષ્કોણની ચારે બાજુ સરખી હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય તો તે ચતુષ્કોણને કહેવાય ચોરસ। તો અહીંયા આકૃતિમાં આપણને દર્શાવેલો છે કે ચોરસ ABCD કે એમાં ચારે બાજુના માપ કેવા છે સરખા છે એટલે કે આ મુજબ થશે કે AB બરાબર BC બરાબર CD બરાબર AD કે ચારે બાજુના માપ કેવા છે સરખા છે। આ ઉપરાંત ચારે ખૂણા કેવા છે કાટખૂણા છે એટલે આવશે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D બરાબર 90° એટલે કે ચારે ખૂણા કેવા છે કાટખૂણા છે। તો આવા ચતુષ્કોણને કેવો કહેવાય ચોરસ કહેવાય કે જે ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય તો તેવા ચતુષ્કોણને કહેવાય ચોરસ કે અહીંયા ચતુષ્કોણ ABCD છે એમાં ચારે બાજુના માપ કેવા છે સરખા છે એટલે કે આવશે AB બરાબર BC બરાબર CD બરાબર AD અને ચારે ખૂણા કેવા છે કાટખૂણા છે એટલે કે આવશે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D બરાબર 90° એટલે કે ચારે ખૂણા કાટખૂણા છે ને ચારે બાજુ સરખી હોય તો એવા ચતુષ્કોણને કહેવાય ચોરસ। ત્યારબાદ આવશે લંબચોરસ કે લંબચોરસ કોને કહેવાય તો લંબચોરસ એટલે કે જે ચતુષ્કોણની સામસામીની બાજુ સરખી હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય તો તે ચતુષ્કોણને કેવો કહેવાય તો તે ચતુષ્કોણને કહેવાય લંબચોરસ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક્સ વાય ઝેડ W છે એમાં સામસામીની બાજુ કેવી છે સરખી છે એટલે કે એક્સ W એની સામેની બાજુ થશે વાય ઝેડ એટલે કે આવશે એક્સ W બરાબર થશે વાય ઝેડ તથા એક્સ વાય ની સામેની બાજુ થશે W Z એટલે કે એક્સ વાય ની સામેની બાજુ થશે W Z એટલે કે સામસામેની બાજુ સરખી છે। આ ઉપરાંત ચારે ખૂણા કેવા છે કાટખૂણા છે એટલે આવશે ખૂણો X બરાબર ખૂણો Y બરાબર ખૂણો Z બરાબર ખૂણો W બરાબર થશે 90° એટલે કે ચારે ખૂણાના માપ કેવા છે 90° છે એટલે કે ચારે ખૂણા કાટખૂણા હોય અને સામસામેની બાજુના માપ સરખા હોય તો એવા ચતુષ્કોણને કેવો કહેવાય લંબચોરસ એટલે કે લંબચોરસ કોને કહેવાય તો જે ચતુષ્કોણની સામસામેની બાજુના માપ સરખા હોય એટલે કે એક્સ W ની સામેની બાજુ થશે વાય ઝેડ અને એક્સ વાય ની સામેની બાજુ થશે W ઝેડ એટલે કે સામસામેની બાજુના માપ સરખા હોય। આ ઉપરાંત ચારે ખૂણા કાટખૂણા હોય એટલે કે ખૂણો X બરાબર ખૂણો Y બરાબર ખૂણો Z બરાબર ખૂણો W બરાબર 90° એટલે કે ચારે ખૂણા કાટખૂણા હોય તો તેવા ચતુષ્કોણને કહેવાય લંબચોરસ। ત્યારબાદ આવશે સમલંબ ચતુષ્કોણ કે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય તો જો ચતુષ્કોણમાં સામસામીની બાજુઓની એક જ જોડની બાજુઓ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને કેવો કહેવાય સમલંબ ચતુષ્કોણ કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને કહેવાય સમલંબ
चतुष्कोण के जे चतुष्कोण नी साम सामेनी बाजुओं नी फक्त एक ज जोड़नी बाजुओ समांतर होय तो तेवा चतुष्कोण ने कहेवाय समलंब चतुष्कोण के अहीं पी एस अने एनी सामेनी बाजु थशे क्यू आर के आ साम सामेनी बाजुओनी फक्त एक ज जोड़नी बाजुओ केवी छे समांतर छे तो आवा चतुष्कोण ने कहेवो कहेवाय समलंब चतुष्कोण एटले के आ पी एस अने क्यू आर केवी छे एक बीजा ने समांतर छे अने एक ज जोड़नी बाजुओ परस्पर समांतर छे आ पी क्यू अने एस आर समांतर नथी काने आम अनंत सुधी लंबावशु तो ते एक बीजा ने शुं थई जशे छेदे छे एटले के एक बीजा ने समांतर नथी એટલે કે સમલંબ ચતુષ્કોણ એટલે કે જો ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય તો તે ચતુષ્કોણને કહેવાય સમલંબ ચતુષ્કોણ કે અહીં ચતુષ્કોણ પી ક્યુ આર એસ દર્શાવ્યો છે એમાં પી એસ અને ક્યુ આર છે એકબીજાને સમાંતર છે એટલે કે સામ સામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ છે એ પરસ્પર સમાંતર છે તો આવા ચતુષ્કોણને કહેવાય સમલંબ ચતુષ્કોણ ત્યારબાદ વિકિર્ણ કોને કહેવાય તો વિકિર્ણ એટલે કે સામસામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય વિકિર્ણ કે સામસામેના શિરોબિંદુઓ છે તો એ સામસામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને શું કહેવામાં આવે છે તો સામસામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને કહેવાય વિકિર્ણ તો અહીં ક્યુ એસ છે તો શિરોબિંદુ ક્યુ ની સામેનું શિરોબિંદુ કયું થશે તો આવશે એસ અને પી છે તો પી ની સામેનું શિરોબિંદુ કયું થશે આર તો પી અને આર ને જે જોડતો રેખાખંડ છે તો એ પી અને આર ને જોડતા રેખાખંડ ને શું કહેવામાં આવે છે વિકિર્ણ એટલે કે સામ સામેના શિરોબિંદુ ને જોડતા રેખાખંડ ને શું કહેવાય વિકિર્ણ એટલે કે સામ સામેના શિરોબિંદુ ને આપણે જોડીએ તો એ જોડતો જે રેખાખંડ બને છે એ જોડતા રેખાખંડ ને શું કહેવામાં આવે છે વિકિર્ણ એટલે કે અહીં રેખાખંડ પી આર અને રેખાખંડ ક્યુ એસ શું થશે વિકિર્ણ છે એટલે કે અહીં આપણે લખી શકીએ કે રેખાખંડ પી આર અને રેખાખંડ ક્યુ એસ એ ચતુષ્કોણ પી ક્યુ આર એસ ના વિકિર્ણો છે એટલે કે ચતુષ્કોણ પી ક્યુ આર એસ ના વિકિર્ણો છે એટલે કે સામ સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને શું કહેવામાં આવે છે વિકિર્ણ એટલે કે પી શિરોબિંદુ પી છે તો એની સામેનું શિરોબિંદુ કયું થશે તો આર પી અને આર ને જોડતો રેખાખંડ એટલે આવશે રેખાખંડ પી આર અને ક્યુ ની સામેનું શિરોબિંદુ એસ તો ક્યુ અને એસ ને જોડતો રેખાખંડ એટલે થશે ક્યુ એસ તો રેખાખંડ પી આર અને ક્યુ એસ એ શું છે ચતુષ્કોણ પી ક્યુ આર એસ ના વિકિર્ણો છે એટલે કે અહીંયા આપણે અભ્યાસ કર્યો કે ચતુષ્કોણ કોને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય પછી આવશે સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય ચોરસ કોને કહેવાય લંબચોરસ કોને કહેવાય સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય અને વિકિર્ણ કોને કહેવાય તેના વિશે આપણે અભ્યાસ કર્યો તો આવતા વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.7 નો અભ્યાસ કરીશું તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ જય ભારત